જેનું નામ છે વન અને વન્ય જીવન. ચાર ગુણ બોડી આ પાઠને ફાળવેલા છે અને સૌથી અગત્યનો વન એટલે જંગલો અને વન્ય જીવો એટલે પ્રાણીઓ. ભારતની અંદર કુદરતે જે ભરપૂર વિવિધતા સભર વન આપેલું છે અને એની અંદર નિહરતા વિસરતા જે પ્રાણીઓ છે એને કહેવામાં આવે છે વન્ય જીવો. આ વન્ય જીવોની વિવિધતા કેવી છે, કેવા પ્રકારના વન્ય જીવો ભારતની અંદર જોવા મળે છે એની વાત આપણે આ પાઠની અંદર કે લઈએ. એમાં પહેલું તો જંગલો એટલે શું, વૃક્ષોનું ઝુંડ હોય, વૃક્ષોનો સમૂહ હોય અથવા ઘણા બધા વૃક્ષો જોવા મળતા હોય તેને કહેવાય જંગલો. પાઠ્યપુસ્તક મુજબ એક શબ્દ તમારે આવે કે કોઈ પણ પ્રકારની માનવીની સહાયતા વિના આપમેળે ઉગી નીકળતા અથવા કુદરતી અવસ્થામાં ઉછેર થતો હોય તેવા વૃક્ષોને અક્ષર વનસ્પતિ કહેવામાં આવે છે. જે કુદરતી રીતે ઉગી હોય એ વનસ્પતિ અક્ષર વનસ્પતિ કહેવાય. હવે જંગલોના પ્રકારો તમે નવમા ધોરણની અંદર જંગલોના પ્રકાર ભણી લેવા, જેની અંદર મુખ્યત્વે કા તમે જે ભણ્યા છે એના કરતાં અહીંયા થોડા જુદા પ્રકારના જંગલોના પ્રકારોના નામ છે. તો એમાં સૌ પ્રથમ લઈએ વહીવટીની દ્રષ્ટિએ જંગલોના પ્રકારો. બરાબર એકાગ્ર રીતે સાંભળજો. આ જંગલોનું વર્ગીકરણ અથવા જંગલોના પ્રકારો આપણે માત્ર વહીવટી હેતુસર લઈએ છીએ પહેલાં, પછી પાછા બીજો વિભાગ આવે છે. તો પહેલું છે અનામત જંગલો. વહીવટી હેતુસર જંગલોનો પહેલો પ્રકાર છે અનામત જંગલ. અનામત જંગલ એટલે જ્યાં સરકારી તંત્રનો સંપૂર્ણ નિયંત્રણ હોય, અંકુશ હોય અને અનામત જંગલની અંદર લાકડા કાપવા પર, પશુઓના ચરાણ પર સંપૂર્ણ પ્રતિબંધ હોય એટલે કે મનાઈ ફરમાવવામાં આવેલી હોય તો તેને કહેવાય અનામત જંગલો. ત્યાર પછી વહીવટી હેતુસર જંગલોનો બીજો પ્રકાર પડે છે જેને કહેવામાં આવે છે સંરક્ષિત જંગલો. કેટલાક અંશે માનવીના હરવા ફરવા પર, સ્થાનિક લોકો અને પશુઓના ચરાણ પર અને ત્યાં જો કોઈ પણ પ્રકારના વૃક્ષો છે, વન્યજીવો છે એને નુકસાન ન પહોંચે એ રીતે અંદર જવાની છૂટ આપવામાં આવે અને પશુ ચરાણ પણ કહી શકાય કે એને છૂટ આપવામાં આવે તો તેને કહેવામાં આવે છે સંરક્ષિત જંગલો. ત્રીજો પ્રકાર વહીવટી હેતુસર જંગલોનો અવર્ગીકૃત જંગલો. એક અનામત જંગલો અને બીજું સંરક્ષિત જંગલો. આ બંનેમાં સમાવેશ ન થયો એ પ્રકારના જંગલો બધા અહીં આવે છે એને કહેવાય અવર્ગીકૃત જંગલો. ત્યાં માનવીના હરવા ફરવા પર, પશુઓના ચરાણ પર અથવા ત્યાંથી પસાર થવામાં કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ મૂકવામાં આવતો નથી કે સરકારી નિયંત્રણ કે અંકુશ જોવા મળતો નથી એને કહેવાય અવર્ગીકૃત જંગલો. હવે પાછો જંગલોના બીજા પ્રકાર, જંગલોનો ફરીથી બીજી રીતે જોઈએ તો એની અંદર માલિકીને આધારે, વહીવટી હેતુસર અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ જંગલોના ફરી પ્રકારો આપણે લઈએ તો પહેલો પ્રકાર માલિકીને આધારે લઈએ, રાજ્યની માલિકીનું જંગલ જ્યાં સંપૂર્ણ નિયંત્રણ રાજ્ય સરકારનું હોય અને કેન્દ્ર સરકારનું પણ નિયંત્રણ કે અંકુશ હોય તેવા વિસ્તાર ઉપર જે જંગલ બનાવવામાં આવેલા છે તેને કહેવાય રાજ્ય માલિકીના જંગલો. એવો જ માલિકીને આધારે બીજો પ્રકાર પડે છે સામુદાયિક જંગલ. સામુદાયિક જંગલ એટલે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને એના અંકુશ કે નિયંત્રણ હેઠળ જે વૃક્ષો ઉગાડવામાં આવેલા છે તે વૃક્ષોના ઝુંડને અથવા સમૂહને સામુદાયિક વન તરીકે ઓળખવામાં આવે છે. માલિકીને આધારે ત્રીજો પ્રકાર જેને કહેવામાં આવે છે ખાનગી જંગલો. ભારતની અંદર ખૂબ ઓછા પ્રમાણમાં આ પ્રકારના જંગલો અસ્તિત્વ ધરાવે છે.
ખાસ કરીને પૂર્વના જે રાજ્યો છે ત્યાં આ પ્રકારના જંગલો જોવા મળે છે, એટલે કે જેની માલિકી સરકારની નહીં પણ કોઈ વ્યક્તિ એની માલિકી ધરાવતું હોય આવા એવા પ્રકારના જે જંગલો છે એને ખાનગી જંગલ કહેવાય. ખાનગી વ્યક્તિનું સંચાલન દેખરેખ રાખતું હોય કે તેને ખાનગી કહેવાય. આવા જંગલો ઓડિશા, મેઘાલય, પંજાબ અને હિમાચલ પ્રદેશના પહાડી વિસ્તારોની અંદર આ પ્રકારના જંગલો જોવા મળે છે. તો એ છે જંગલોના માલિકીને આધારે ત્રણ પ્રકારો. હવે આપણે લઈએ છીએ નિયમનીકરણ. શબ્દ થોડો પારિભાષિક લાગે પણ તમે સાંભળો એટલે બધાને આવડી જશે. નિ એટલે નહીં, વન એટલે જંગલો, જંગલોનું નષ્ટ થવું એટલે નિર્વનીકરણ. આ સહેલામાં સહેલી વ્યાખ્યા તમને યાદ રહી જાય. જંગલોનું નષ્ટ થવું એટલે નિર્વનીકરણ, અથવા એને આપણે જંગલ વિનાશ તરીકે પણ ઓળખી શકીએ. હવે નિર્વનીકરણની જંગલો નાશ પામે એનો વિનાશ થાય તો એની અસરો કેવી થાય તો આપણે ખબર છે કે વાતાવરણની અંદર કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ સતત વધી જાય છે, હવાની અંદર પ્રદૂષણની માત્રા વધે. આ ઉપરાંત ગ્રીન હાઉસ ઇફેક્ટ, હરિતગૃહ છે એની ઉપર અસર મોટામાં મોટી સર્જાય છે, એટલે એના ઉપર અસર થાય છે. જમીન ધોવાણ છે એનું પ્રમાણ વધે છે. માટી કણો છે એ મોટા ભાગે વૃક્ષો છે એ માટીના કણોને પકડી રાખે છે, જકડી રાખે છે, એટલે જમીન ધોવાણ થતું નથી. પણ જો વૃક્ષો જ કપાઈ જાય છે તો જમીન ધોવાણ વધુ પ્રમાણમાં થાય છે. જંગલોનું પ્રમાણ દિન પ્રતિદિન ઘટે છે. નિર્વનીકરણને પરિણામે મોટામાં મોટી સમસ્યા એ સર્જાય છે કે આપણે ક્યાંય હરિયાળી જોઈ શકતા નથી, એટલે જંગલો નાશ પામે છે. કેટલાક જંગલની અંદર વસવાટ કરતા વન્યજીવો છે એટલે કે એને સજીવના આવાસ એટલે કયું? જંગલ. અને જંગલોનું પ્રમાણ ઘટે એટલે સ્વાભાવિક છે કે એની સીધી માટી અસર વન્યજીવો ઉપર થતી જોવા મળે, એટલે વન્યજીવો છે નિરાશ્રિતો બને છે. ઘણી વખત પશુઓનો નિવાસ છીનવી લે માનવી ત્યારે મોટામાં મોટો પ્રશ્ન એ સર્જાય છે કે એ પ્રાણી આજુબાજુના જ્યાં માનવ વસવાટ છે ને ત્યાં ઘૂસી જાય છે, અને તેને કારણે લોકો ડરના માર્યા કોઈ પશુઓ હોય ને હિંસક એની ઉપર ગોળી મારીને શિકાર કરી નાખે છે અથવા મારી નાખે છે, એટલે પશુ મારણમાં સતત વધારો થાય છે. નિર્વનીકરણની મોટા મોટી અસર એ આપણે ગણી શકીએ. ત્યાર પછી લઈએ વન સંરક્ષણ અને વન સંરક્ષણ અંગેના કેટલાક ઉપાય. વન સંરક્ષણ અથવા વન્યજીવોના રક્ષણ માટે શું કરી શકાય તો સહેલામાં સહેલો પહેલો પોઈન્ટ કે અપરિપક્વ વૃક્ષોનું છેદન કરવું નહીં. જે નવા વાવવામાં આવેલા છે એવા વૃક્ષોને ક્યારેય કાપવા જોઈએ નહીં. બીજું છે ઉદ્યોગોને વૃક્ષારોપણની ફરજ પાડવી. કોઈ નવો ઉદ્યોગ સ્થપાય તો ત્યાં વૃક્ષ કાપી નાખવામાં આવે, તેના બદલે એને એની ફરજ પાડવાની કે તું 50 વૃક્ષ કાપેશ તો 50 ને 100 વૃક્ષ તારે ફરજિયાત વાવવા પડશે. તો સ્વાભાવિક છે વન સંરક્ષણ થઈ શકશે. ત્રીજું છે કે જે વન્યજીવોને લગતા કાયદા સરકારે ઘડ્યા છે એ કાયદાનો કડક અને ચુસ્ત રીતે અમલ કરવો જોઈએ અથવા એનું પાલન કરાવવું જોઈએ. ત્યાર પછીનો પોઈન્ટ છે જનજાગૃતિ કાર્યક્રમો કરવા. લોક ભાગીદારીતા કેળવી, લોકોનો સાથ સહકાર લઈ અને વન અને વન્યજીવોના સંરક્ષણ માટે પગલાં લઈ શકાય. ત્યાર પછી પાઠ્યક્રમમાં સમાવેશ કરવો. વન્યજીવોને લગતો અભ્યાસક્રમ શાળા મહાશાળાઓની અંદર દાખલ કરવામાં આવે તો આજનું બાળક મોટું થશે એટલે આપોઆપ વન્યજીવો અને વનોનું રક્ષણ થશે તો પણ વન સંરક્ષણ થઈ શકે. સામાજિક વનીકરણ કરવું, વધુને વધુ વૃક્ષારોપણ કરવું. સામાજિક વનીકરણ એટલે રોડ રસ્તાઓની બંને બાજુ જે વૃક્ષો વાવવામાં આવે છે એને કહેવામાં આવે છે સામાજિક વનીકરણ. આ ઉપરાંત પુનઃપ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય જે સંસાધનો છે એમાં પુનઃપ્રાપ્ય સંસાધનોનો વધુમાં વધુ જો ઉપયોગ કરવામાં આવે, લાકડાના બદલે મોટાભાગે CNG જેવા ગેસનો ઉપયોગ કરવામાં આવે તો લાકડું કપાતું બચાવી શકાય છે.
તો પણ વન્ય જીવોનું વન્ય સંરક્ષણ થઈ શકે છે. ત્યાર પછી જંગલની અંદર દાવાનળ એટલે જંગલની અંદર લાગતી આગ. આવું દાવાનળ ન લાગે એના માટે દરેકે તકેદારી રાખવી જોઈએ. અને ધારો કે લાગી જાય આગ તો તેને બુઝાવવા માટેના સાધનો ઉપલબ્ધ હોવા જોઈએ. ત્યાર પછી જંગલના જે માણસો હવા ફરવા જાય છે, માણસો ત્યાંથી પસાર થાય છે, કચરો નાખે છે, એ કચરાનો યોગ્ય નિકાલ કરવો જોઈએ જેથી કરીને વન સંરક્ષણ શક્ય બની શકે. ત્યાર પછી પશુચરણની જે પ્રવૃત્તિ આપણે જોઈ હતી એ પશુચરણની પ્રવૃત્તિ ઉપર પ્રતિબંધ મૂકવો અથવા અંકુશ મૂકવો જેથી કરીને ઘાસ મોટું થાય, ઉગે અને હરિયાળી છે ચારે બાજુ જોઈ શકીએ તો પણ વન સંરક્ષણ થઈ શકે. હવે લઈએ છીએ મહત્વનો આપણો પોઈન્ટ વન્ય. આ તમે નવમા ધોરણની અંદર ભણીને આવ્યા છો પણ અહીંયા થોડી વિશિષ્ટ પ્રકારની રજૂઆત છે અથવા ભણવાનું છે. એમાં છે વૈવિધ્યસભર વન્ય જીવન. ભારતના જંગલોની અંદર કુદરતે જમીન ઉપર જે વિવિધતા બક્ષી છે એને વૈવિધ્યસભર વન્ય જીવન કહેવાય. એ કેવા પ્રકારનું છે એની વાત કરીએ તો વિશ્વમાં પશુ પક્ષીની 15 લાખ પ્રકારની જે પ્રજાતિઓ છે એ પ્રજાતિ ખાસ કરીને ભારતની અંદર જોવા મળે છે. એમાંથી વિશ્વમાં જોવા મળે છે એમાંથી 81,151 પ્રજાતિ માત્ર એકલા ભારતની અંદર જોવા મળે છે. એનો અર્થ એમ થયો કે ભારતની અંદર અસંખ્ય પ્રકારના પશુ પક્ષી અને પ્રાણીઓ વસવાટ કરે છે એ ઓછી સંખ્યા ન ગણાય. જો વિવિધતાની વાત કરવામાં આવે તો જે વિવિધતાની દ્રષ્ટિએ વિશ્વની અંદર ભારતનો ક્રમ એ 12મો ગણાવી શકાય તો એ દ્રષ્ટિએ પણ વૈવિધ્ય સભર વન્ય જીવન. હવે ભારતની અંદર જોવા મળતા વિવિધતા સભર પ્રાણીઓની વાત કરીએ તો બરાબર ભારતની અંદર જેમ વન્ય જીવોની પણ પ્રાણી જેને લાલ પાંડાના નામથી ઓળખવામાં આવે છે. ત્યારથી આખા વિશ્વની અંદર સિંહ અને વાઘ માત્ર ભારત દેશ એક જ એવો છે કે જ્યાં બંને બિલાડી કુળના પ્રાણીઓ એક સાથે વસવાટ કરતા હોય. એ સિંહ એશિયાઈ સિંહ માત્ર જૂનાગઢના ગીરના જંગલોની અંદર અને બીજું છે આપણે વાઘ એ સુંદરવન છે, ગાના છે, એ રાષ્ટ્રીય ઉદ્યાનોની અંદર સફેદ કલરની વાઘ રોયલ બેંગાલ ટાઈગર ના નામથી જાણીતો એ સુંદરવનની અંદર જોવા મળતો વાઘ એ ભારતનું વિશિષ્ટ પ્રકારનું પ્રાણી જેના શરીર ઉપર ફટ્ટા જોવા મળે છે એ પ્રાણી પણ ભારતનું વૈવિધ્ય સંપન્ન વન્ય જીવન ગણાવી શકાય. ભારતની અંદર પક્ષીઓની પ્રજાતિ ઘણી વખત બીજા દેશમાંથી ભારતની અંદર આવે છે તો એને કહેવાય યાયાવર પક્ષીઓ. બહારથી ભારતની અંદર આવતા જે પક્ષીઓ છે ને યાયાવર પ્રાણીઓ કહેવાય. દાખલા તરીકે ફ્લેમિંગો લાલ કલરની ડોક ધરાવતા અને સફેદ રંગના જોવા મળતા બગલાઓ એ વિદેશમાંથી શિયાળામાં ભારતની અંદર આવે છે ખાસ કરીને નળ સરોવરની આસપાસ. હવે કાર્ગો એ ઓડિશા અને ગુજરાતના દરિયા કિનારે જોવા મળે છે. એમાં કેટલાક કાચબાઓ છે એ વિશિષ્ટ પ્રકારના છે જે દરિયા કિનારે ઈંડા મૂકવા માટે આવે છે તો એ પણ ભારતનું વૈવિધ્ય સભર પ્રાણીઓમાં સમાવેશ કરી શકાય. ગુજરાતનું કેવડાદેવ જ્યાં અસંખ્ય 1 લાખ કરતાં વધુ પક્ષીઓની પ્રજાતિ જોવા મળે છે અને ગુજરાતનું નળ સરોવર જ્યાં પ્રકારના ફ્લેમિંગો છે બહારથી ભારતની અંદર એ મોટા ભાગે આવતા જોવા મળે છે. ઓડિશાના સમુદ્ર કિનારે દરિયાઈ કાચબા છે એ ઈંડા મૂકવા માટે આવે છે અને તેને કારણે એ સુંદર અને રળિયામણો દરિયા કિનારો છે જે ભારતને
જંગલો ની અંદર વિશિષ્ટ પ્રાણીઓ છે કે ભારતની અંદર ના પ્રાણીઓ ની ખાસિયત ધરાવે છે. હવે આ વન્યજીવો અને પ્રાણીઓ છે એ ભારતની અંદર દિન પ્રતિદિન નાશ પામી રહ્યા છે, એને કહેવાય લુપ્ત થતું વન્ય જીવન. તો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં ઈડર, પંચમહાલ અને ડાંગના જંગલના ક્ષેત્રોની અંદર વાઘ જોવા મળતા હતા. આજથી ઘણા વર્ષો પહેલાની વાત છે, આજે કુદરતી અવસ્થામાં જોવા મળતા નથી. આ પ્રાણી આજે સંપૂર્ણ ગુજરાતમાંથી લુપ્ત થઈ ગયા છે. કોઈ જગ્યાએ કુદરતી અવસ્થામાં વાઘ નિહાળી શકાતા નથી. ભારતમાંથી વિશિષ્ટ પ્રકારનો ચિત્તો એ આખા ભારતમાં કુદરતી અવસ્થામાં કોઈ જ જગ્યાએ જોવા મળતો નથી. એટલે એક પણ જંગલમાં હવે ચિત્તો નથી જોવા મળતો, સિવાય પ્રાણી સંગ્રહાલય. એટલે એ સંપૂર્ણ ભારતમાંથી લુપ્ત થયેલું પ્રાણી છે. પક્ષીઓની પ્રજાતિની અંદર ગીર, ગાર, ગુલાબી ગર્દનવાળી બતક, સારસ, ઘોડ આની સંખ્યાઓ દિન પ્રતિદિન ઘટી રહી છે. એટલે એમ કહી શકાય કે આ વન્યજીવો ઉપર આજે વિનાશના સંકટો સર્જાયેલા જોવા મળે છે. અરુણાચલ પ્રદેશની અંદર જોવા મળતો ચિલોત્રો અને ગુજરાતની અંદર વિજયનગરની અંદર એક સમયે સરળતાથી જોવા મળતો ચિલોત્રો હવે ક્યાંય સરળતાથી જોઈ શકતા નથી. મીઠા પાણીની મગર, જેને એક પ્રકારનું નામ છે ઘડિયાળનું નામ, ઘડિયાળ એટલે એક પ્રકારના મીઠા પાણીની અંદર રહેતી મગરની પ્રજાતિ. આ ઉપરાંત ગંગે ડોલ્ફિન પર સંકટ સર્જાયેલું છે, એ લુપ્ત થવા લાગી છે શિકારી પ્રવૃત્તિને કારણે. ગુજરાતની તાપી, નર્મદા, મહી, સાબરમતીના કેટલાક વિસ્તારોમાંથી આ પ્રકારની જળ બિલાડી એ હવે લુપ્ત થઈ ગઈ છે. ખૂબ ભાગ્ય જોવા મળતી આ જળ બિલાડી હવે ક્યાંય જોવા મળતી નથી. તો એ લુપ્ત થતું વન્યજીવન ગણાવી શકાય. તો આ વન્યજીવોનો વિનાશ થતો અટકાવવા શું કરવું જોઈએ? તો એના આવાસ છે એ આવાસ વન્યજીવોના આવાસમાં ઘટાડો થઈ રહ્યો છે, તો એની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થાય તેવા પ્રકારના પગલાઓ ભરવા જોઈએ. નંબર બે, જંગલોનો વિનાશ થતો અટકાવવો જોઈએ તો પણ વન્યજીવોનો વિનાશ થતો અટકાવી શકાય. ત્રીજું, વન્યજીવોની જે શિકારી પ્રવૃત્તિઓ થાય છે, માંસ, પીંછા, દાંત, ચામડું વગેરેનો શિકાર થતો અટકાવવા માટેના પગલાઓ લેવા જોઈએ. માનવી, ત્યાર પછી ચોથું છે માનવીની લાલચા. માનવ પોતાના સ્વાર્થ માટે, નજીવા પૈસા માટે કોઈ પણ પશુ પક્ષીનો શિકાર કરી નાખે છે, તો એ પ્રવૃત્તિ અટકાવવી જોઈએ. પાંચમું છે પશુ ચરાણની પ્રવૃત્તિઓ છે, એ પશુ ચરાણની પ્રવૃત્તિઓ અટકાવવી જોઈએ, જેથી કરીને આપણે મુખ્ય વન્યજીવોનો વિનાશ થાય છે એ થતો અટકાવી શકીએ. ત્યાર પછીનો પોઈન્ટ છે છઠ્ઠો, માનવ આવાસમાં કોઈ પણ પ્રાણી પ્રવેશી ન જાય, એના આવાસમાં ઘટાડો ન થાય એના માટેના પગલાં લેવામાં આવે તો પણ વન્યજીવોનો વિનાશ થતો અટકાવી શકીએ. આ ઉપરાંત કેટલાક પ્રાણીઓના શરીરમાંથી, દાંતમાંથી કેટલીક દવાઓ બને છે, જેને કે ઔષધિઓ. એ ઔષધિઓની લાલચમાં વન્યજીવોનો આજે વિનાશ થઈ રહ્યો છે, તો એ પ્રવૃત્તિઓ પણ અટકાવવી જોઈએ. હવે જાણવા જેવું છે કે લાલ પાંડા છે એ ભારતના હિમાલયના શીત વનોમાં જોવા મળે છે. ક્યાં જોવા મળે છે? શીત વનોમાં. બરાબર યાદ રાખજો, તે દિવસમાં ભાગ્યે જ જોવા મળે, રાત્રિના સમયગાળા દરમિયાન ઘી રહે છે. ત્યાર પછી એનો મુખ્ય ખોરાક માંસની ઉપળો, ઈંડા, નાના પક્ષીઓ, નાના મોટા જીવજંતુઓ એનો મુખ્ય ખોરાક ગણવામાં આવે છે. તો આ ભારતનું વિશિષ્ટ હિમાલયમાં જોવા મળતું પ્રાણીનું નામ છે. વન્યજીવોના સંરક્ષણ માટે શું કરી શકાય, એને લુપ્ત થતું અટકાવવા શું કરી શકાય? જંગલોનો આવકનો મુખ્ય સ્ત્રોત છે કે પ્રાણીઓ છે એ માનવની માનસિકતા બદલી નાખવાની.
આપણે વિચાર બદલી નાખવાનો કે પ્રાણીઓ જ નહીં પણ એ સિવાયના કેટલા વિકલ્પો છે. પશુ ચરણની પ્રવૃત્તિ ઉપર પ્રતિબંધ મૂકવો જેથી કરીને વૃક્ષો મોટા થાય. શિકારામાં કડક કાયદાઓ બનાવવા, દંડ અને સજાની જોગવાઈ કરી જેલમાં પૂરી દેવા આવા કાયદા ઘડવા જોઈએ. વન્યજીવોના પ્રજનન કાળના સમયગાળા દરમિયાન ખલેલ ન પહોંચે જેથી કરીને વન્યજીવોની સંખ્યામાં ઉદ્ધરોત વધારો કરી શકાય. વન્ય પેદાશ એકત્રીકરણ અને પ્રવાસનથી વન્યજીવો પર અસર ન પડે તેની તકેદારી રાખવી જોઈએ જેથી કરીને તેના ઉપર આડ અસર ઊભી ન થાય. આ ઉપરાંત જનજાગૃતિ કાર્યક્રમ કરવા જોઈએ જેથી કરીને લોકો સુધી વન્યજીવોની માહિતી પ્રાપ્ત થઈ શકે. વન્યજીવ સંરક્ષણમાં લોક ભાગીદારી થાય એટલે લોકોની સહભાગીદારીતા કેળવી જેથીને વન્યજીવોનો વિનાશ થતો અટકાવી શકાય. ત્યાર પછી જળચર ગંગે ડોલ્ફિન છે એ મોટાભાગે આ પ્રકારના ચિત્રમાં તમે જોવો છો એને ગંગે ડોલ્ફિન કહેવાય છે. એ ગંગા અને બ્રહ્મપુત્ર નદીમાં જોવા મળે છે. એ મીઠા પાણીની મુખ્ય પ્રજાતિ ગણાય છે. તે દરિયાની અંદર ઊંડા અને શાંત નદીનો જ્યાં વહેણ વહેતું હોય ત્યાં મોટાભાગે જોવા મળે છે આ પ્રકારની માછલીઓ. આજે આ પ્રકારની માછલીઓ ભારતમાંથી લુપ્ત થવા લાગી છે. આ ઉપરાંત ચંબલ નદીની અંદર પણ એની વસ્તી થોડા ઘણા અંશે જોવા મળે છે. તે શ્વાસ લેવા માટે સુસ્તું એવો અવાજ કરે, ઉપર હવા લેવા આવે છે જેથી કરીને એ આપણે ઉપર સમુદ્ર નદીની સપાટી ઉપર જોઈ શકીએ છીએ. ભારત સિવાય નેપાળ અને બાંગ્લાદેશના નદીઓની અંદર થોડા ઘણા અંશે આ પ્રકારની ગંગે ડોલ્ફિન આપણે જોઈ શકીએ છીએ. હવે વન્યજીવોના સંરક્ષણ માટે કેટલીક સરકારી યોજનાઓ અમલમાં મૂકી છે, એ યોજનાઓ કઈ કઈ છે એની વાત કરીએ તો પહેલી છે વાઘ વરી યોજના. 20મી સદીની શરૂઆતમાં ભારતની અંદર 40,000 કરતાં પણ વધુ વાઘ હતા. એ આજે એની સંખ્યામાં ઉત્તરોત્તર ઘટાડો થઈ ગયેલો જોવા મળે છે. આ યોજના વાઘ બચાવવા માટે 1971ની સાલમાં શરૂ કરવામાં આવી હતી. અત્યારે ભારત આખા ભારતની અંદર 44 સ્થળો એવા છે જ્યાં વાઘને બચાવવા માટે પ્રજાતિ માટે આ યોજના વાઘ પરિયોજના અમલમાં મૂકવામાં આવી છે. અને વાઘના કુદરતી આવાસ અને પર્યાવરણની જાળવણીના પગલાના ભાગરૂપે આ યોજના આજે આપણે આખા ભારતની અંદર અમલમાં મૂકેલી છે જેથી કરીને વાઘની સંખ્યામાં વધારો કરી શકાય. ત્યાર પછી આવે છે ભારતનું વિશિષ્ટ પ્રાણી એટલે દીપડો. તે બિલાડી કુળનું પ્રાણી ગણાય છે. મોટાભાગે સિંહ અને વાઘની તુલનામાં નાનું પણ શિયાળ કરતાં મોટું એવા પ્રકારનું આ પ્રાણી છે. તે સંપૂર્ણ ભારતની અંદર જોવા મળે છે, આખા ભારતમાં આ પ્રાણી જોવા મળે છે. એના શરીરના રંગ કાળા ટપકા જોવા મળે છે. ક્યાંય ક્યાંય આ આખે આખો દીપડો કાળો પણ જોવા મળે છે. ગુજરાતના બધા જ જંગલોમાં જોવા મળે છે. જ્યાં માનવ વસ્તીમાં ઘણી વખત આવી ચડે, આસપાસના ગામડાઓમાં આવી જાય અને કોઈ માનવી છે અને મારી નાખે, આવું પણ તમને ક્યાંક ટીવીની અંદર અને છાપાની અંદર વારંવાર વાંચતા હશો અથવા જોતા હશો. લોકો તેને ચિત્તો સમજી ઘણી વખત બેસે છે. ખરેખર બંનેની અંદર ઘણો બધો કુદરતી તફાવત જોવા મળે છે. હવે બીજી પરિયોજના છે હાથી પરિયોજના. ઈસવીસન 1992માં હાથીની વસ્તીની સંખ્યામાં વધારો કરવા માટે હાથી પરિયોજના ભારત સરકારે અમલમાં મૂકી હતી. તેનો મુખ્ય હેતુ કુદરતી આવાસમાં કુદરતી નિવાસસ્થાનો અને તેના સ્થળાંતર માર્ગનું સંરક્ષણ કરવાનો આ યોજનાનો હેતુ છે. હાલમાં 26 સ્થળોએ ભારતની અંદર આ હાથીઓને સુરક્ષિત રાખવામાં આવી રહેલા છે અને હાથીના પાલન પોષણનો હેતુ પણ આ યોજના અંતર્ગત રાખવાનો આવેલો છે. ત્યાર પછી ચિત્તો. ભારત આખા ભારતની અંદર કોઈ સ્થળે ચિત્તો જોવા મળતો નથી. આજે આફ્રિકાના જંગલોની અંદર જોવા કુદરતી આવાસમાં જોવા મળે છે, ભારતમાં ક્યાંય જોવા મળતો નથી. ભારતની અંદર માત્ર પ્રાણી સંગ્રહાલયની અંદર પૂરાયેલો આપણે જોઈ શકીએ છીએ, કુદરતી આવાસમાં ક્યાંય જોવા મળતો નથી. ત્યાર પછી આવે છે ગેંડા પરિયોજના. આ યોજના ભારતના એક સિંહી ગેંડા માટે
પ્રકારનું પ્રાણી છે અને એના સંરક્ષણ માટે આ યોજના અમલમાં મૂકવામાં આવેલી છે. અસમની અંદર સૌથી વધુમાં વધુ આ પ્રકારનું પ્રાણી એક સિંહી ગેંડો જોવા મળે છે. પશ્ચિમ બંગાળની અંદર સુંદરવનમાં પણ ઘણા બધા ગેંડાઓની વસ્તી અથવા સંખ્યા જોવા મળે છે. ભારત સરકારે રાયનો વિઝન 2020ના સમયગાળા દરમિયાન એ વ્યૂહરચના ઘડી હતી કે ગેંડાની વસ્તી 3000 કરતાં વધારે ગેંડાઓ ભારતની અંદર વધે એના માટેની આ એક વ્યૂહરચના હતી કે 3000 કરતાં વધુ ગેંડાઓ ભારતની અંદર જોવા મળે. હવે આ એકસિંગી ગેંડો છે તે ભારત અસમના દલદલના ક્ષેત્રો બંગાળના સુંદરવનના ક્ષેત્રોમાં આ પ્રકારના પ્રાણી એટલે કે ગેંડો જોવા મળે છે. તેના શિંગડાની અંદર અહીં નાનું માથું હોય, એના આગળના ભાગમાં નાનું શિંગડું હોય છે. તેના શિંગડામાંથી દવા બનાવવા માટે આ પ્રાણીનો શિકાર કરવામાં આવી રહ્યો છે. તે મોટાભાગે તૃણાહારી પ્રાણી છે અને એની વસ્તીમાં વધારો થયો છે આ યોજના અમલમાં મૂકવામાં આવવાને કારણે. ત્યાર પછી મગરની પ્રજાતિ ઘડિયાળ. ઘડિયાળ એ મીઠા પાણીમાં જોવા મળે છે. 1970માં ભારત સરકારે આ યોજના અમલમાં મૂકી હતી જેથી ઘડિયાળની પ્રજાતિમાં વધારો થાય. ત્યાર પછી ગીધ પરિયોજના. હવે ગીધની સંખ્યામાં વધારો થાય એ માટે ભારત સરકારે 2004ની અંદર આ યોજના અમલમાં મૂકેલી અને ભારતમાં 9 પ્રકારની પ્રજાતિ જોવા મળે છે. ગીધની કેટલી પ્રજાતિ જોવા મળે છે? તે કુદરતી અવસ્થામાં તમામ પ્રકારના માંસને ગંદકીને દૂર કરે છે એટલે કુદરતી સફાઈ કામદાર તરીકે ઓળખવામાં આવે છે. ગીધને સફાઈ કામદાર કહેવામાં આવે છે. હિમદીપડાની વાત કરીએ તો હિમદીપડા પરિયોજના હિમાલયના 3000 કરતાં વધુ ઊંચાઈ ઉપર આ પ્રકારના હિમદીપડાઓ જોવા મળે છે. હિમદીપડાઓ અંગે લોકોને જાણકારી વધે અને સંરક્ષણ કરવા માટે આ યોજના હિમદીપડા યોજના 2000માં ઈસવીસન 2000માં શરૂ કરવામાં આવી હતી. હવે વન્યજીવોના સંરક્ષણ માટેનું પહેલું છે અભયારણ્ય. તફાવતની દ્રષ્ટિ અને વ્યાખ્યાની દ્રષ્ટિએ બધાએ બરાબર ધ્યાન રાખવાનું. અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવ આરક્ષિત ક્ષેત્ર આપણો છેલ્લો મુદ્દો છે. બરાબર યાદ રાખજો, આ તફાવત વારંવાર પૂછાતો જોવા મળે છે. તો પહેલું અભયારણ્ય, જ્યાં માનવીના હરવા ફરવા પર પશુ ચરણની પ્રવૃત્તિઓ પર થોડા ઘણા અંશે છૂટ આપવામાં આવે તો તેને કહેવાય અભયારણ્ય. રાજ્ય સરકારના પ્રયત્નથી વિશેષ પ્રકારની પ્રજાતિઓના રક્ષણ માટે રાજ્ય સરકાર અભયારણ્યો બનાવે છે. ભારતની અંદર પેરિયાર, ચંદ્રપ્રભા, ચતુર્નાગ્રામ જાણીતા અભયારણ્યો છે. ભારતમાં કયા કયા અભયારણ્યો છે તે આપણે યાદ રાખવાનું. ત્યાર પછી બીજી વ્યાખ્યા છે રાષ્ટ્રીય ઉદ્યાન. આ અભયારણ્યથી વધારે સંરક્ષિત ક્ષેત્ર છે. એકથી વધારે પારિસ્થિતિક તંત્રનો સમાવેશ રાષ્ટ્રીય ઉદ્યાનમાં થાય છે. પશુ ચરણ પર સંપૂર્ણ પ્રતિબંધ છે. કોઈને પશુ જંગલની અંદર જવા દેવામાં આવતા નથી. કોઈ એક પ્રજાતિ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવતું નથી. જ્યારે ઓલામાં શું હતું, એક પશુને પ્રજાતિ જાણવા માટે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવતું. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને સાથે મળી અને રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના કરે છે. ભારતના મુખ્ય કાજીરંગા, કોરબેટ, ગુજરાતનું વેળાવદર, ગીર, ભારતનું ગચીગામ, દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન જેને પિરોટન ટાપુના નામથી ઓળખવામાં આવે છે તે ભારતના રાષ્ટ્રીય ઉદ્યાનો છે. જૈવ આરક્ષિત ક્ષેત્ર આપણો ત્રીજો પ્રકાર. જૈવ આરક્ષિત ક્ષેત્ર એટલે આંતરરાષ્ટ્રીય માપદંડ અનુસાર તેની રચના થયેલી હોય, પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિવિધતાના સંરક્ષણનો હેતુ રાખવામાં આવેલો હોય, વનસ્પતિ, વન, જીવ, જંતુઓ, જમીન અને માનવ શૈલીઓનું પણ સંરક્ષણ કરવામાં આવતું હોય, સંશોધન અને પ્રશિક્ષણની જ્યાં સવલત આપવામાં આવતી હોય, માનવ ગતિવિધિ પર સંપૂર્ણ પ્રતિબંધ હોય
તો તેને કહેવામાં આવે છે જૈવ આરક્ષિત ક્ષેત્ર. ભારતની અંદર 5000 વર્ગ કિલોમીટર જેટલા વધુ વિસ્તાર હોય ત્યાં જૈવ આરક્ષિત ક્ષેત્ર બનાવવાની છૂટ આપવામાં આવે છે. આપણા ગુજરાતની અંદર માત્ર એક જૈવ આરક્ષિત ક્ષેત્ર છે, કચ્છનું રણ, જ્યાં ઘૂડ પંચમઢી અને કચ્છના રણમાં આ પ્રકારના જૈવ બનાવવામાં આવે. હવે ત્રણની સંખ્યાની વાત કરીએ તો ભારતમાં જૈવ આરક્ષિત ક્ષેત્રો 18, રાષ્ટ્રીય ઉદ્યાનો 103 અને અભયારણ્યો 531. ગુજરાતની અંદર જૈવ આરક્ષિત ક્ષેત્ર એક જ છે, રાષ્ટ્રીય ઉદ્યાન છે તે 4 છે અને અભયારણ્યો છે તે ગુજરાતમાં 23 જેટલા બનાવવામાં આવેલા છે. હવે નકશાકૃતિનો પોઈન્ટ લઈએ તો ભારતની અંદર 20 માટે અભયારણ્ય ગચી ગામ અહીં આવેલું છે. એક સિંહી ગેંડા માટેનું રાષ્ટ્રીય અભયારણ માનસ અને કાજીરંગા નકશાકૃતિમાં આ રીતે બતાવવામાં આવે છે. એ અસમમાં આવેલ છે. અહીંયા વાઘ માટેનું સુંદરવન આવેલું છે. વાઘ માટેનું બીજું રાષ્ટ્રીય ઉદ્યાન કાના મધ્યપ્રદેશમાં આવેલું છે, જ્યાં વાઘ જોવા મળે. ભાવનગર જિલ્લાની અંદર, નળ સરોવર અમદાવાદ જિલ્લાની અંદર, ગીર જુનાગઢની અંદર અને જામનગર પાસે દરિયાઈ ટાપુ પાસે પિરોટન ટાપુ છે તે રાષ્ટ્રીય ઉદ્યાન આપણા ગુજરાતની અંદર બનાવવામાં આવેલ છે. ત્યાર પછી પેરિયાર અભયારણ્ય હતું એ કેરળની અંદર અને મધુમલાઈ રાષ્ટ્ર અભયારણ્ય એ તમિલનાડુની અંદર જોવા મળે છે. એતુર નાગરમ અભયારણ્ય છે તે છત્તીસગઢની અંદર જોવા મળે છે. તો કયા વિસ્તારની અંદર કયા રાજ્યમાં કયા પ્રાણીઓ અને કયું રાષ્ટ્રીય ઉદ્યાન અભયારણ્ય આવેલું છે એ તમે સરળતાથી જોઈ શકો. હવે લઈએ વિશિષ્ટ પ્રાણી એટલે હેણોત્રો. તે શુષ્ક અને અર્ધશુષ્ક વિસ્તારમાં ખારયુક્ત જંગલો શિયાળાની મોટા ભાગે શિયાળ હોય તે શિયાળ કરતા થોડું ઊંચું બરાબર ગોળ મોટું ઊંચા કાન એના ઉપરથી આપણને ખબર પડે કે આ છે હેણોત્રો છે. ઘણી વખત નાના કદના પક્ષીઓ અને પ્રાણીઓનો શિકાર કરી એ ખોરાક તરીકે ઉપયોગ કરે છે અને સૌથી અગત્યનું એ કે એના જે પગના પદ ચિહ્ન કહેવાય પગના નિશાન હોય એ નિશાન અનુસૂચિત આધારે એની ઉપસ્થિતિ છે હયાત છે એમ આપણે અંદાજ લગાવી શકીએ. અને છેલ્લો પોઈન્ટ છે દુગામ. આ એક વિશિષ્ટ પ્રકારનું જળચર પ્રાણી છે, દરિયામાં જોવા મળે છે. કચ્છના અખાતમાં હાલ જૂજ થોડા ઘણા છે જોવા મળે છે. આફ્રિકાના પૂર્વ કિનારે, દક્ષિણ એશિયાના સમુદ્ર કિનારે, ઓસ્ટ્રેલિયાના ઉત્તર કિનારે વિશ્વની અંદર જોવા મળે છે. તેનો મુખ્ય ખોરાક સમુદ્રી ઘાસ, દરિયાની અંદર જોવા મળતું ઘાસ છે એ ઘાસ ખોરાક તરીકે ઉપયોગમાં લે છે. માણસો માંસ અને ચરબી માટે આ પ્રકારના ડુગાનો શિકાર કરી અને તેલ મેળવવા માટે એ આજે લુપ્ત થવા લાગ્યા છે. આપણા દરિયા કિનારે, સૌરાષ્ટ્રના દરિયા કિનારે પણ થોડા ઘણા અંશે ડુગાનની વસ્તી જોવા મળે છે. તો આ વન અને વન્ય જીવ સંસાધન ક્યાં કેવા પ્રકારની ખાસિયત ધરાવે છે એની માહિતી અહીં આપણે આ પાઠ ચાલુ કરીએ છીએ.